શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સંપર્ક અભિયાન અંતર્ગત અયોધ્યાથી આવેલા અક્ષત કુંભ કરસનું સૂત્રાપાડા ગટિયા પ્રાચીમાં સ્વાગતમાં વિવિધ સ્થળોએ પૂજન બાદ વિશાળ શોભાયાત્રા યોજાયા બાદ માધવરાજી મંદિરે મોક્ષ પીપરે પાંચી તીર્થ રામજી મંદિરે અક્ષત કરસનું સ્થાપન કરવામાં આવ્યું. આ તબક્કે બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. સનાતન હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરને આવનારા દિવસોમાં અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે સૌ હિન્દુ સમાજ માટે આનંદ અને ગૌરવની ક્ષણ બની રહેશે. અયોધ્યાથી પ્રસાદી સ્વરૂપ આવેલા પૂજિત અક્ષત કુંભકરસની પ્રાંચી તીર્થમાં આગમન બાદ બહોળી સંખ્યામાં નગરજનો દ્વારા માધવરાય ભગવાનના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશાળ રેલી સ્વરૂપે જય શ્રી રામના નારા અને સંગીતના સૂર સાથે પ્રાચીમાં વસતા ઘરે અક્ષત કુંભની પધરામણી અને પૂજન કરવામાં આવ્યું હતું. વિશાળ શોભાયાત્રા બાદ અક્ષત કુંભને પ્રાચી તીર્થમાં આવેલ માધવરાય ભગવાન સીતરા માતાજી મંદિર પ્રાચી શ્રીરામ મંદિરમાં ભવ્ય રીતે પધરામણી કરીને મહાઆરતી કરવામાં આવી હતી. પ્રાચી તીર્થમાં વસતા તમામ જ્ઞાતિજનો, વિવિધ સંસ્થાઓ, યુવક મંડળો સહિત વિશાળ સંખ્યામાં રામભક્તો દ્વારા પૂજન થયું હતું. આવનારા દિવસોમાં સમગ્ર ગંઠિયા પ્રાચી રામમય બનીને હર ગામ અયોધ્યા ધામ ની વાત સાર્થક બને એવું રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સંપર્ક અભિયાનના કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ.